મોરબીના ઝૂલતા પુલનું ખાતમુહૂર્ત 20 ફેબ્રુઆરી 1889 રોજ મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરવામાં આવ્યું હતું અને 1880 રોજ આ પુલનું બાંધકામ પૂર્ણ થયું હતું. મોરબીના રાજા સર વાજજી ઠાકોરે આ પુલનું નિર્માણ કરાવ્યું હતું અને કહેવાય છે કે એ સમયમાં લગભગ 3.5 લાખ રૂપિયાનો ખર્ચો થયો હતો અને બધો જે માલસામાન હતો એ ઇંગ્લેન્ડથી આયાત કરવામાં આવ્યો હતો અને એ સમયમાં 765 ફૂટ લાંબા અને 4.5 ફૂટ પહોળા જે મચ્છુ નદી ઉપર આવેલા ઝૂલતા પુલનો ઉપયોગ માત્ર રાજાઓ રાજમહેલથી રાજદરબાર સુધી જવા માટે કરતા. અને આ પહેલી એવી ઘટના નથી કે ઝૂલતા પુલ ઉપર આફત આવી. 1979 રોજ વિનાશક જે પૂર હતું એમાં પણ આ પુલને ખાસું નુકસાન થયું હતું. ત્યારબાદ નવનિર્માણ આંદોલન થતું એ સમયમાં પણ આ પુલના જે પાટિયા તેને સળગાવી દેવામાં આવતા. ત્યારબાદ સમારકામ કરીને આ પુલને ફરીવાર ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ પણ 2001 જે ભૂકંપ આવ્યો હતો ત્યારે પણ આ પુલને ખાસું નુકસાન થયું હતું અને 2005 નવેમ્બરમાં પણ અમુક કારણોસર આ પુલને બંધ રાખવામાં આવ્યો હતો. તો આવા ઘણા ખરા એવા કારણો છે જેનાથી આ પુલને ઘણીવાર બંધ પણ રાખવામાં આવ્યો છે. અને ગઈકાલે જે દુર્ઘટના ઘટી એમાં ઘણા લોકોએ પોતાની જાન ગુમાવી છે. તો આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બધાની આત્માને શાંતિ આપે અને જેટલા પણ ઈજાગ્રસ્ત લોકો છે બધા જલ્દી જલ્દી સ્વસ્થ થાય.